નમસ્કાર હું ડૉક્ટર ચેતના પાણેરી એસોસિએટ પ્રોફેસર ગુજરાતી વિભાગ એમપી શાહ આર્ટ્સ અને સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો મારો વિષય છે ભારત યુરોપીય ભાષાકુળ અને એની વિવિધ શાખાઓ આપણી ગુજરાતી ભાષા એ ભારત યુરોપીયની ભારતીય આર્ય શાખાની છે તો ગુજરાતી ભાષાનો પરિચય લેતા પહેલાં એના ભાષાકુળને જાણવું જરૂરી છે તેથી આજે આપણે ભારત યુરોપીય ભાષાકુળ અને એની વિવિધ શાખાઓનો પરિચય લઈશું ભારત યુરોપીય પરિવારની મૂળ જનનીરૂપ એવી આદિમ ભારત યુરોપીય ભાષા પણ એ ભાષામાં લખાયેલો એક પણ શબ્દ આપણને મળતો નથી પરંતુ આ કુળની સંસ્કૃત ગ્રીક જેવી મૂળ સ્વરૂપમાં સંચવાયેલી પ્રાચીન ભાષાઓમાં જે ભાષાકીય સમાનતાઓ જોવા મળે છે એના આધારે આદિમ ભારત યુરોપીય ભાષાનું પુનર્ગઠન વિદ્વાનોએ કર્યું છે ત્રણ ત્રણ પેઢી સુધી વિદ્વાનોએ મહેનત કરી અને ભાષાનું આ પુનર્ગઠન શક્ય બન્યું છે વિદ્વાનોએ માત્ર ભાષાનું પુનર્ઘટન જ નથી કર્યું પણ ભાષાને આધારે એ ભાષા બોલનાર પ્રજાનું મૂળ નિવાસસ્થાન ક્યાં હતું એની સંસ્કૃતિ કેવા પ્રકારની હતી ક્યારે અને ક્યાં એણે સ્થાનાંતર કર્યું અને એ ભાષાનો વિકાસ કયા કયા તબક્કામાં થયો વગેરે વિશે એમણે અનુમાનો કર્યા છે અલબત્ત એ અનુમાનો છે અને એ અનુમાનો વિશે સર્વસંમતિ પ્રવર્તતી નથી એ વાતને નોંધ લઈને આપણે ભારત યુરોપીય પરિવારની વિવિધ શાખાઓનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ ભારત યુરોપીય ભાષાકુળ અને તેની વિવિધ શાખાઓ ઈસુની ત્રણેક હજાર વર્ષ પૂર્વે આદિમ ભારત યુરોપીય પ્રજા એશિયા માઇનરમાં એટલે કે અત્યારના તુર્કિસ્તાનના કાળા સમુદ્ર ઇજિયન સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચેના ભાગમાં અથવા કિર્ગીઝના મેદાનોની ઉત્તરમાં એટલે કે મધ્ય એશિયાથી માંડી યુરલ પર્વતમાળાઓ સુધીના કોઈ ભાગમાં કે મધ્ય યુરોપમાં એટલે કે રાઈન નદીથી મધ્ય અને દક્ષિણ રશિયા સુધીના કોઈ ભાગમાં રહેતી હશે એવી માન્યતાઓ દર્શાવવામાં આવી છે દક્ષિણ રશિયાના પ્રદેશોમાં આ પ્રજા વસ્તી હશે એ માન્યતા વધારે પ્રતિષ્ઠિત છે ઈસવીસન પૂર્વે બે હજાર કે તેની પણ પહેલા સૌથી પહેલું જૂથ આ મૂળ નિવાસસ્થાનમાંથી ખસી દક્ષિણ તરફ જઈ એશિયા માઇનરમાં સ્થિર થયું આ સમયે આદિમ ભારત યુરોપીય પ્રજા લેખનકળા જાણતી નહોતી અહીં તેને બેબિલોનિયન કે સુમેરિયન પ્રજા પાસેથી લેખન કળા પ્રાપ્ત થઈ જે હાઇટાઇટ લેખો એશિયા માઇનરમાંથી મળ્યા છે એ કલાકાર બેબિલોનિયન લિપિમાં છે ઈસુસાન પૂર્વે 2000 કે પછીથી બીજો યુદ્ધ ઈરાન અને ભારત સુધી પહોંચ્યું જે પ્રજા આર્ય પ્રજા તરીકે ઓળખાય ત્રીજો એક યુદ્ધ બાલ્કન પ્રદેશોમાં થઈ છેક દક્ષિણે ગ્રીસમાં ઈસવીસન પૂર્વે બારસોથી એક હજારના ગાળામાં સ્થિર થયો બીજા કેટલાક જૂથો પણ મૂળ પ્રદેશમાંથી બહાર નીકળી અને પશ્ચિમના પ્રદેશોમાં વિસ્તર્યા એક બાજુ છેક ફ્રાન્સ ઇંગ્લેન્ડ સુધી પહોંચ્યા ઈસવીસન પૂર્વે પાંચસો આસપાસ અને બીજી બાજુ સ્પેન પોર્ચુગલ સુધી પહોંચ્યા ઈસવીસનના આરંભમાં કેલ્ટિક અને લેટિન શાખાની ભાષાઓ આ રીતે વિસ્તરી ભારત યુરોપીય પ્રજાનું આ સ્થાનાંતર શરૂ થયું તે પૂર્વે જ તે પ્રજા મોટા પ્રદેશ પર પથરાયેલી હશે અને એમાં બોલીભેદો અસ્તિત્વ ધરાવતા હશે આદિમ ભારત યુરોપીયમાંથી વિકસેલી ભાષાઓને એમના કુળક્રમ અનુસાર દસ જેટલી શાખાઓમાં વહેંચવામાં આવે છે આદર્શ શાખાઓનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ સૌથી પહેલું કુળ હિટાઇટ ભારત યુરોપીય પરિવારની સૌથી પ્રાચીન શાખા તે હિટાઇટ શાખા છે એશિયા માઇનરની કેટલીક અત્યંત પ્રાચીન ભાષાઓનો એમાં સમાવેશ થાય છે જે અત્યારે તો મોટા ભાગે લુપ્ત થયેલી છે ભારત યુરોપીય પ્રજાનું સૌથી પહેલું છૂટું પડેલું જૂથ એશિયા માઇનરમાં આવીને વસ્યું હતું તેની આ ભાષા બોગાસ કુઈમાંથી ઈસન પૂર્વે ચૌદસોના કિલાકાર લિપિમાં લખાયેલા અભિલેખો જે મળ્યા એનાથી આ શાખા પ્રકાશમાં આવી ભારત ઈરાની બીજી શાખા છે આદિમ ભારત યુરોપીય પ્રજાનું બીજું જૂથ મૂળ નિવાસસ્થાનમાંથી બહાર નીકળી ઈરાન અને ભારત સુધી પહોંચ્યું તેમાં વિકસેલી ઈરાની અને ભારતીય ભાષાઓની આ બીજી શાખા તે ભારત ઈરાની શાખા ભારત ઈરાની શાખાની જ એક શાખા એ ભારતીય આર્ય શાખા અને એ ગુજરાતી ભાષાને એ ભારતીય આર્ય શાખા સાથે સંબંધ છે એ વાતની આપણે અહીંયા નોંધ લઈએ છીએ તોખારીયન આ સદીના આરંભમાં જર્મન વિદ્વાનોને તુરફાન એટલે કે ચીની તુર્કિસ્તાનના પ્રદેશ અત્યારના સિકિયાંગના કાશગીરિયા વિભાગમાંથી બૌદ્ધ ધર્મના કેટલાક લખાણો પ્રાપ્ત થયા તેનાથી ભારત યુરોપીય પરિવારની આ ત્રીજી શાખાની આપણને જાણ થઈ અત્યારે આ શાખાની ભાષા અસ્તિત્વમાં નથી એટલે કે એ ભાષા બોલનાર કોઈ પ્રજા નથી નંબર ચાર ગ્રીક શાખા યુરોપના દક્ષિણમાં આવેલા ગ્રીસમાં જૂના સમયમાં બોલાતા એટિક ડોરિક અને કોઈની વગેરે ભાષાભેદો તથા અર્વાચીન ગ્રીક ભાષા અને તેની બોલીઓનો સમાવેશ આ શાખામાં થાય છે ઈસવીસન પૂર્વે સાતમી સદીમાં કે એથી પણ પહેલાં ગ્રીક ભાષામાં હોમર વગેરેના જે મહાકાવ્યો લખાયા ત્યારથી એમાં ઘણું સમૃદ્ધ સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે પાંચમી શાખા છે એલ્બેનિયન યુરોપમાં એડ્રિએટિક સમુદ્રને પૂર્વ કિનારે ગ્રીસના ઉત્તરે આવેલા એલ્બેનિયાની ભાષા એક સ્વતંત્ર શાખા તરીકે અસ્તિત્વ ધરાવે છે એમાં ચૌદમી સદીમાં એક ગ્રંથ રચાયેલું જોવા મળે છે એ બાદ કરતાં સત્તરમી સદી પહેલાંના લિખિત દસ્તાવેજો ખાસ મળતા નથી ભારત યુરોપીય પરિવારની છઠ્ઠી શાખા એ ઇટેલિક કે લેટિન કે રોમેન્સ પ્રાચીન ઇટલીમાં બોલાતી આજે લુપ્ત થયેલી કેટલીક ભાષાઓની સાથે લેટિન આ કુળની પ્રાચીન ભાષા છે ઈસુસન પૂર્વે ત્રણસો જેટલા જૂના દસ્તાવેજો લેટિનમાં મળે છે લેટિન અત્યારે રોમન કેથોલિક સંપ્રદાયની ધાર્મિક ભાષા તરીકે જીવંત છે યુરોપના પૂર્વ દક્ષિણના રાજ્યો પોર્ચ્યુગલ સ્પેન ફ્રાન્સ બેલ્જિયમ સ્વિટ્ઝરલેન્ડ ઇટલી સાર્ડિયાનામાં તેમજ મધ્ય યુરોપમાં યામાં બોલાતી રૂમેનિયન વગેરે ભાષાઓ તથા તેની બોલીઓ આ ઇટેલિક શાખાની છે સાતમી શાખા છે બાલ્ટુસ્લાવોનિક બાલ્ટુસ્લાવોનિક શાખાની બે પ્રશાખાઓ છે એક બાલ્ટિક જેમાં ઈસવીસન સત્તરસોથી લુપ્ત થઈ ચૂકેલી જૂની પુશિયન તથા બાલ્ટિક સમુદ્રના પૂર્વ કિનારાના જૂના સોવિયેટ રાષ્ટ્રસંઘના લિથુનિયાના અને લેટવિયાની લિથુએનિયન અને લેટવિયન ભાષાઓનો સમાવેશ થાય છે બીજી પ્રશાખા તે સ્લાવોનિક જેમાં પ્રાચીન સ્લાવોનિક તથા પૂર્વ યુરોપના મધ્ય અને દક્ષિણ ભાગમાંના રાજ્યો રશિયા એટલે કે સોવિયેટ રાષ્ટ્રસંઘમાંનું રશિયા યુક્રેન પોલેન્ડ ચેકોસ્લોવિયા યુગોસ્લાવિયા બલ્ગેરિયા મેસિડોનિયાની ભાષાઓનો સમાવેશ થાય છે આઠમી શાખા છે જર્મેનિક આ શાખામાં પૂર્વ યુરોપની પ્રાચીન ગોથિક ભાષા તથા અત્યારના આઇસલેન્ડ નોર્વે સ્વીડન ડેનમાર્ક જર્મની ઓસ્ટ્રિયા નેધરલેન્ડ્સ બેલ્જિયમ ઇંગ્લેન્ડ આયર્લેન્ડ સ્કોટલેન્ડ વગેરે પ્રદેશોમાં બોલાતી ભાષાઓનો સમાવેશ થાય છે ગોથિકમાં ઈસવીસનની ચોથી સદીમાં થયેલું બાઇબલનું ભાષાંતર આપણને મળે છે ભારત યુરોપીય પરિવારની નવમી શાખા છે કેલ્ટિક આ ભાષા ઘણી પ્રાચીન હોવાની સંભાવના છે એક સમયે યુરોપના મોટા ભાગમાં આયર્લેન્ડ અને સ્પેનથી માંડી જર્મની અને ઇટલી સુધીના પ્રદેશમાં આ શાખા ફેલાયેલી હતી પરંતુ સમય જતાં તેનું સ્થાન ઇટેલિક અને પછીથી જર્મેનિક ભાષાઓએ લીધું ઈસવીસનના આરંભમાં લુપ્ત થયેલી ગોલ ભાષાઓ આ શાખાની હતી અત્યારે આયર્લેન્ડની ગેલિક સ્કોટલેન્ડની સ્કોચ વેલ્સની વેલ્શ ફ્રાન્સના ઉત્તર કિનારાના પ્રદેશની બ્રેતન વગેરે જૂજ ભાષાઓમાં આ શાખા સંચવાયેલી જોવા મળે છે અને આ ભાષાકુળનુંની દસમી શાખા એ આર્મિનિયન એક સમયે એશિયા માઇનર અને દક્ષિણ કોકેસસના વિસ્તારમાં બોલાતી પ્રાચીન આર્મેનિયન ભાષા આજે તો માત્ર ધાર્મિક વિધિઓમાં જ છે અત્યારે આર્મેનિયન ભાષાના બોલનારાઓ મુખ્યત્વે રશિયા ઈરાન અને તુર્કિસ્તાનમાં અને મર્યાદિત સંખ્યામાં લેબનન અમેરિકા અને યુરોપના કેટલાક ભાગોમાં રહ્યા છે ભારત યુરોપીય પરિવારની આ દસ શાખાઓની ટૂંકમાં માહિતી લીધા બાદ આપણે જોઈએ કે આ પરિવારની જે શાખાઓ છે દસે દસ શાખાઓ એને બે વર્ગમાં વહેંચવામાં આવી છે એક ક્ષતમ અને એક કેંતુ શેના આધારે આ બે વર્ગોમાં ભાષાઓને વહેંચવામાં આવી છે તો કે જે શાખાઓમાં આદિમ ભારત યુરોપીયના કંઠ્ય તાલવ્ય એવા કનો નો તાલવ્ય સંઘર્ષી શ થયેલો જોવા મળે છે દાખલા તરીકે કમતોમનું સંસ્કૃતમાં શતમ સતમ તેમને શતમ વર્ગની શાખાઓ કહેવામાં આવે છે જેમાં કંઠ્ય તાલવ્ય આપણે એટલું યાદ રાખવાનું છે કે કંઠ્ય તાલવ્ય કનો શ થયેલો છે એ શતમ વર્ગની શાખાઓ છે અને જેમાં ભારત ઇરાની બાલ્ટો સ્લાવિયન સ્લાવોનિક આર્મિનિયન અને આલ્બેનિયન જેવી ભાષાઓનો સમાવેશ થાય છે તો જે શાખાઓમાં આ ક નો શુદ્ધ કંઠ્ય ક થયેલો જોવા મળે દાખલા તરીકે કેમ કેન્તુમ તો તેમને કેન્તુમ વર્ગની શાખાઓ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે ગ્રીક ઇટાલિક કેલ્ટિક અને જર્મની આ શતમ અને કેન્તુમ એવા બે વર્ગોનું જે વર્ગીકરણ થયું તો પહેલાં તો આ વર્ગીકરણને પૂર્વ અને પશ્ચિમની શાખાઓને જુદી પાડનાર વર્ગીકરણ તરીકે જ જોવામાં આવતું હતું કેમ કે શતમ વર્ગની શાખાઓ જે પ્રદેશમાં બોલાય છે એ બધા પૂર્વ તરફની છે અને જ્યારે કેન્તુમ વર્ગની શાખાઓ એ પશ્ચિમ તરફની છે પરંતુ તો ખારિયન ભાષાની શોધ પછી આ માન્યતા તૂટી પડી છે કેમ કે એ પૂર્વ તરફની હોવા છતાં કેન્તુમ વર્ગની છે એટલે આપણે અત્યારે ભારત યુરોપીય પરિવારની દસ શાખાઓની ટૂંકમાં માહિતી લીધી અને એ શાખાઓને જે બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી શતમ અને કેન્તુમ એ એના ટૂંકા કારણો સાથે એની આપણે સમજ લીધી એ સાથે મારી આજની વાત અહીંયા હું પૂર્ણ કરું છું ખૂબ ખૂબ આભાર